નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છનો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ દસ પૃથ્વીના આવરણો પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો પ્રશ્ન એક પૃથ્વી પરના મુખ્ય આવરણો કેટલા અને કયા છે ઉત્તર પૃથ્વી પરના મુખ્ય ચાર આવરણો છે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ પ્રશ્ન બે મૃદાવરણ એટલે કે ઘનાવરણ એટલે શું ઉત્તર મૃદા એટલે માટી પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય છે સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને મૃદાવરણ અથવા તો ઘનાવરણ કહે છે પ્રશ્ન નંબર ત્રણ જલાવરણ શેનું બનેલું છે ઉત્તર પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે તેમાં મહાસાગરો સમુદ્રો ઉપસાગરો સરોવરો તળાવો નદીઓ વગેરેનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર ચાર વાતાવરણના મુખ્ય વાયુઓ કયા છે ઉત્તર નાઇટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે પ્રશ્ન નંબર પાંચ જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે ઉત્તર જીવસૃષ્ટિમાં મનુષ્યો વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે પ્રશ્ન બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પ્રશ્ન એક પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો વગેરે ખાલી જગ્યા વરણમાં આવેલા છે તો જવાબ છે મૃદાવરણમાં આવેલા છે પ્રશ્ન બે પૃથ્વી સપાટીથી આશરે ખાલી જગ્યા કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે તો જવાબ છે આઠસોથી હજાર કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે ત્રણ વાતાવરણમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે તો નાઇટ્રોજન કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે આગળ પ્રશ્ન નંબર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક વાતાવરણમાં ઓક્સિજન એકસો ને પચાસ ઊંચાઈ સુધી હોય છે તો આ વિધાન ખોટું છે બે મહાસાગરો આપણા જળમાર્ગ બન્યા છે તો આ વિધાન ખરું છે ત્રણ જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે તો આ વિધાન ખરું છે ચાર પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે સજીવસૃષ્ટિ વિકાસ પામે છે તો આ વિધાન ખરું છે પાંચ ઓઝોન વાયુ સૂર્યના કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે તો આ વિધાન પણ ખરું છે પ્રશ્ન નંબર નોંધ લખો પ્રશ્ન એક વાતાવરણ ઉત્તર પૃથ્વીની ચારે બાજુ વીંઠરાઈને આવેલા લગભગ આઠસો થી હજાર કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે વાતાવરણમાં પારદર્શક રંગહીન વાસરહિત તેમજ સ્વાદ રહિત છે તેમાં વાયુ વાયુ તત્વો પ્રવાહી તત્વો અને ઘન તત્વો હોય છે વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ તેમજ પાણીની વરાળ હોય છે વાતાવરણમાં આ વાયુ ઉપરાંત ધૂળના રચકણો ક્ષારકણો સૂક્ષ્મ જીવજંતુઓ ઉલ્કા ઉલ્કાકણો વગેરે હોય છે પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે જ્યારે પૃથ્વી સપાટીથી ઊંચે જતા હવા પાતળી થતી જાય છે જો અહીં ચાર્ટમાં તમને બતાવેલું છે કે નાઇટ્રોજનનું પ્રમાણ ઇઠોતેર પોઈન્ટ ત્રણ ટકા છે ઓક્સિજનનું પ્રમાણ વીસ પોઈન્ટ નવ્વાણું ટકા ઓર્ગનનું પ્રમાણ જીરો પોઈન્ટ ચોરાણું ટકા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અને અન્ય વાયુઓ ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે ઊંચે જતાં તેનું પ્રમાણ ઘટતું જાય છે કાર્બન ડાયોક્સાઇડ આશરે વીસ કિમીની ઊંચાઈ પછી ઓક્સિજન આશરે એકસો દસ કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે એકસો ને ત્રીસ કિમીની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે ખૂબ ઊંચાઈએ છતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુ જ જોવા મળે છે અહીંયા તમને ચાર્ટમાં પણ બતાવેલું છે તો વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે રજકણો અને ક્ષારકણો વાતાવરણના ઘન ઘટકો છે તે વાતાવરણના નીચલા સ્તરમાં હોય છે પ્રશ્ન નંબર બે જલાવરણનું મહત્વ અથવા જલાવરણની ઉપયોગીતા જણાવો ઉત્તર જલાવરણનું મહત્વ આ પ્રમાણે છે એક જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે બે વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી મળે છે આવે છે ત્રણ સમુદ્રોના પાણીમાંથી રસાયણો મળે છે સમુદ્ર તળ નીચેથી મેગનિસ લોખંડ કલાઈ અને ખનીજ તેલ મળે છે ચાર સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે સમુદ્રમાંથી માનવીને ખોરાક માટે માછલા તેમજ અન્ય જીવો મળે છે સમુદ્રના મોજા પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે સાત મહાસાગરોનો જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર ત્રણ મૃદાવરણનું મહત્ત્વ અથવા તો મૃદાવરણ એટલે કે ઘનાવરણની ઉપયોગીતા જણાવો ઉત્તર મૃદાવરણનું મહત્વ આ પ્રમાણે છે એક મૃદાવરણ માનવીનું નિવાસ સ્થાન છે તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે ત્રણ બે માનવને મૃદાવરણના જલસ્ત્રોતોમાંથી પાણી મળે છે ત્રણ માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધા અને આર્થિક પ્રવૃત્તિઓ કરે છે મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસ સ્થાન જંગલો ઘાસના મેદાનો પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે પાંચ મૃદાવરણમાંથી મળતા ખનીજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારે છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલમાં જો નવા હો તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો મારા આવનાર નવા વિડીયો થેન્ક યુ